जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर ऑनलाइन अभ्यास में आप सबनो स्वागत है। बालको आज आप कक्षा 6 ना हिंदी में एकम 7 यह भी एक परीक्षा क्षेत्र नो भाग है, એટલે दूसरा दृश्य क्षेत्र ना विषय आप अभ्यास करेंगे। तो बालको आपने एक वक्त पुनरावर्तन कर दिया है शुरू भाग एक नो के जेमा एक ग्रुपोलिश वालों एक चा वालों અને સાથે સાથે એક અખબાર વાળો છે એ આવે છે અને રાગીર સાથે પટકાય છે એક ચા વાળો છે એક ન્યૂઝપેપર વાંચતા બાળક સાથે પટકાય છે અને અંદર અંદર એ ઝઘડે છે અને ત્યારબાદ એક ભિખારી છે એ ભીખ માંગી રહ્યો હોય છે ત્યારે એક બાળક છે એવું કહે છે કે મારી પાસે પિક્ચરના પૈસા નથી તો તમે મને આપશો જ્યારે એક બાળક છે એ ભિખારીની સાયકલથી ટક્કર મારીને ભયો જાય છે એની મદદ કરતો નથી એક બીજો બાળક આવે છે વિદ્યાર્થી હોય છે પેલો પેપર હોય છે અને એ વૃદ્ધ ભિખારીની મદદ કરે છે અને એને અસ્પતાલ છે એ લઈ જાય છે। તો હવે આપણે આગળ છે એ અભ્યાસ કરીશું પેજ નંબર 41 દૂસરા દ્રશ્ય એકાંકી છે એનો બીજો ભાગ છે એ આવે છે અધ્યાપક કક્ષ એટલે કે પ્રધાન અધ્યાપક એટલે કે આચાર્યનો રૂમ પ્રધાન અધ્યાપક કી તકતી કે પીછે પ્રધાન અધ્યાપક જી કુછ લિખતે હુએ પ્રધાન અધ્યાપક કે આચાર્ય છે એ પોતાના પ્રિન્સિપાલનો જે રૂમ હોય ઓફિસ હોય એની અંદર તકતી એટલે કે બોર્ડ છે એમાં કંઈક લખે છે એક અધ્યાપક કા આના અને એટલામાં જ આચાર્ય પ્રિન્સિપાલની ઓફિસમાં એક શિક્ષક છે એ પાલે છે અધ્યાપક સર પરીક્ષા શરૂ હો ગઈ ઓર દેવેન્દ્ર સેન અભી તક અનુપસ્થિત હે એ કહે છે કે પરીક્ષા છે એ શરૂ થઈ ગઈ પણ હજી સુધી દેવેન્દ્ર સેન નામનો વિદ્યાર્થી છે એ અનુપસ્થિત એટલે કે હાજર નથી પ્રધાન અધ્યાપક એટલે કે આચાર્ય ક્યાં દેવેન્દ્ર ક્યાં વાત હોય વહ તો મેઘાવી છાત્ર એ કહે છે કે શું દેવેન્દ્ર અરે એ તો ખૂબ જ મેઘાવી એટલે કે બુદ્ધિશાળી હોશિયાર વિદ્યાર્થી છે અરે ભાઈ કિસી કો સ્કૂટર લેકર ભેજો લેકિન એ કહે છે કે કોઈને સ્કૂટર લઈને મોકલો દેવેન્દ્રના નામના વિદ્યાર્થીને લેવા માટે બાળકો આપણે પણ આપણી સ્કૂલમાં એવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ કે આપણા આચાર્ય આપણા શિક્ષકો છે ત્યારે આપણને ન જોવે તો એ તરત જ પૂછે કે આ બાળક છે એ આજે કેમ નથી આવ્યું પરીક્ષા શરૂ થઈ ગઈ છે આપણું વ્યક્તિત્વ છે એ આપણે એવું સુંદર મજાનું બનાવવાનું છે એ કહે છે કે તમે કોઈ તેડવા જાઓ પણ ઘણી વાર મેરે પાસ ફોન નંબર હે મારો પાસે એના પિતાજીનો ફોન નંબર છે પહેલે પતા કરી લેતો પહેલાં હું ફોન કરીને જાણી લઉં કે આજે કેમ નથી આવ્યો ફોન ઉઠાવે હલો 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 હા મેં પ્રધાન અધ્યાપક બોલાવો અને ફોન ઉપાડે છે અને કહે છે હલો હું આ સ્કૂલનો આચાર્ય છે એ બોલી રહ્યો છું અરે ભાઈ દેવેન્દ્રની પરીક્ષા શરૂ હો ગઈ છે એ કહે છે કે દેવેન્દ્ર છે એની પરીક્ષા શરૂ થઈ ગઈ છે આજ પહેલા દિને આજ પેપરનો પહેલો દિવસ છે વહ આયા ક્યો નહીં અભી તક એ હજી સુધી કેમ સ્કૂલે નથી આવ્યો શાળાએ કેમ નથી આવ્યો ઘરથી નીકળે ઘંટા પર હો ગયા એટલે સામેથી જે ફોનમાં જવાબ આપે છે કે ઘરેથી તો એને એક કલાક પહેલાનો નીકળી ગયો છે શાળામાં જવા માટે હા પરીક્ષા શરૂ હો 10 મિનિટ થી જ્યાદા હો ગયા કે આચાર્ય છે કહે છે કે અહીંયા તો પરીક્ષા શરૂ થઈ એને 10 મિનિટ કરતાં પણ વધારે થઈ ગયું જી સુધી દેવેન્દ્ર છે એ આવ્યો નથી અને તમે કહો છો કે કલાક પહેલાં એ ઘરેથી નીકળી ગયો છે પતા લગાવો ભાઈ વહ તો પ્રથમ શ્રેણી મેં ઉત્તીર્ણ રહેવાનું હશે એ કહે છે કે એની તપાસ કરો એ તો પહેલા નંબરે પાસ થનારો વિદ્યાર્થી છે ફોન નંબર અને ફોન મૂકે છે ઉસે ઘર સે નીકળે બહુ સમય હો ગયા અને એને ઘરથી નીકળવા બહુ સમય લાગી ગયો હતો એક કલાક કરતાં પણ વધારેનો સમય છે એ થઈ ગયો હતો પડી શાળાએ પહોંચ્યો ન હતો આ જાણવા જાય હવે તો એને આવી જવું જોઈએ એક કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો એને ઘરેથી નીકળતા દેખી વહા જાય તો મેરે પાસ બેંધા એ કહે છે શિક્ષકને કે જો એ આવી જાય તો એને તમારી પાસે મોકલશે વેસે ઉસકે સાથ વાલે લડકે સે માલુમ કરો કોઈ એક્સિડન્ટ વેસિડન્ટ તો નહીં હુઆ એની સાથે જે બાળકો આવતા હોય એને તમે પૂછી જુઓ કે કાંઈ એને ભાગ્યું તો નથી ને એક્સિડન્ટ તો નથી જો બાળકો જ્યારે પણ તમે સ્કૂલમાં ન આવો ત્યારે તમારા શિક્ષક છે એ તમારી માહિતી છે એ તમારા સાથીદાર તમારા મિત્રો હોય એને પૂછતા હોય છે તો હંમેશા આપણો એવો એકાદ બે મિત્ર હોવા જોઈએ કે જેને આપણે આપણી બધી માહિતી છે
જેના દ્વારા શિક્ષક કે આચાર્ય છે એ તમારી તપાસ છે એ સારી રીતના કરી શકે. અધ્યાપક કા જાના અને શિક્ષક છે એ પ્રિન્સિપાલની ઓફિસમાંથી જતા રહે છે. કુછ હી દેર બાદ દેવેન્દ્ર કા હાથે ગયા અને થોડા સમય પછી દેવેન્દ્ર છે એ આપતો આપતો કારણ કે એ દોડીને મોઢું થઈ ગયું છે એટલા માટે કારણ કે એ ભિખારીને મદદ કરતો હતો અસ્પતાલ હોસ્પિટલમાં મૂકવા ગયો હતો અને પરીક્ષાનો પહેલો દિવસ હતો છતાં પણ એને મદદ કરી અને એ દોડતો દોડતો આવે છે એટલા માટે એ આપતો આપતો આવે છે આ ચડી જાય છે. દેવેન્દ્ર ક્યાં મેં અંદર આ સત્તા હું શ્રીમાન એ કહે છે આચાર્ય એટલે કે હું શું ઓફિસમાં આવી શકું શ્રીમાન. પ્રધાન આચાર્ય અરે દેવેન્દ્ર એટલે એટલે કહાથી આપતા આચાર્ય છે એ કહે છે કે આટલું બધું મોડું ક્યાં હતું અત્યાર સુધી. દેવેન્દ્ર ગભરાયા સ્વર અસ્પતાલ સર ગભરાઈ જાય છે ડરી જાય છે કારણ કે એને એમ થાય છે કે મારા આચાર્ય મને ખીજાશે તો આજે પરીક્ષાનો પહેલો દિવસ હતો અને હું મોડો પહોંચ્યો છું અને કહે છે કે હું હોસ્પિટલ હતો સાહેબ. પ્રધાન અધ્યાપક કડક અસ્પતાલ કઠોર અવાજમાં કડકાઈ કે કહે છે કે અસ્પતાલ હોસ્પિટલ હતો પરીક્ષા ક્યાં મહા ફરાઈ હતી એ કહે છે કે પરીક્ષા તો ત્યાં ચાલી રહી હતી ઓર યે પેન્ટ પર ઉનકે ડબ્બે કહી ગીર પડે થઈ ક્યાં એ કહે છે કે તારા પેન્ટ પર લોહીના ધાબા ક્યાંય પડી ગયો તો. દેવેન્દ્ર જી નહીં એક અંધે બૂઢે ભિખારી કો કિસીને સાયકલથી ટક્કર મારી કહે છે કે ના પણ એક આંધળા ભિખારીને વૃદ્ધ ભિખારીને કોઈ સાયકલથી ટક્કર મારીને પાડી દીધા હતા. ઉસકી ટાંગ જ્યાદા જખમી હો ગઈ અને એના પગ ઉપર ખૂબ જ વાગેલું હતું. વહ સડક કે બીચો બીચ પડા કરારા હતા અને એ રસ્તા ઉપર વચોવચ કરારા એટલે દર્દથી એની આવાજ છે એ નીકળી રહી હતી અને એ મુશ્કેલીમાં હતો. ઉસે તુરંત ઇલાજ કી જરૂરત થી એને તાત્કાલિક ઇલાજ સારવારની જરૂરત હતી ઇસલી અસ્પતાલમાં ભરતી કરવા કર આ રહા હું એટલા માટે એને હોસ્પિટલમાં દાખલ કરીને હું આવી રહ્યો છું. ક્ષમા ચાહતા હોઉં સર મારે સ્કૂલમાં આવવાનું મળું છું એ માટે હું માફી માંગુ છું પણ એ ભિખારીને કોઈ સાયકલવાળાએ ટક્કર મારી દીધી હતી તો તેની મદદ કરવા માટે હું એને હોસ્પિટલમાં દાખલ કરીને આવ્યો છું કારણ કે એના પગ ઉપર ખૂબ જ વાગેલું હતું. પ્રધાન અધ્યાપક શાબાશ યહ જાતે હુએ ભી કી પરીક્ષા કા સમયે તુમને અપના કર્તવ્ય નિભાવ્યું એ કહે છે કે શાબાશ તું જાણતો હતો કે આ પરીક્ષાનો સમય છે છતાં પણ તું તારી પરીક્ષાને માનવું આપ્યું અને તે આ વૃદ્ધ ભિખારીની મદદ કરી તારી ફરજ છે એ સારી રીતના નિભાવ્યું. ઇન્સાન કી જિંદગી ઇસ પરીક્ષા સે બહુત બડી ઓર કિંમતી હોતી ઇન્સાન એટલે કે મનુષ્યનો જીવ છે એ આ પરીક્ષા કરતાં ઘણી કિંમતી છે કારણ કે એકવાર જો જીવ નીકળી જાય તો ઘરે પાછું મેળવી શકાતો નથી. જાઓ પરીક્ષા મેં ચાર તું પરીક્ષામાં બેસી જા કમરા નંબર ચાર રોલ તમારા રોલ નંબર રૂમ નંબર ચાર છે તેમાં તારો રોલ નંબર છે. દેવેન્દ્ર જાતા પ્રધાન અધ્યાપક ફોન ઉઠાતે અને દેવેન્દ્ર જે જાય છે અને આચાર્ય છે પ્રિન્સિપાલે પાછો ફોન ઉપાડે છે. પ્રધાન અધ્યાપક અને આચાર્ય છે એ ફોન ઉપર વાત કરે છે ફોન પર હલો સેન સાહેબ અને કહે છે કે હલો સેન સાહેબ એના પિતાજી છે અને કહે છે હા દેવેન્દ્ર આ ગયા અને કહે છે કે દેવેન્દ્ર છે એ શાળાએ પહોંચી ગયો છે. રાસ્તે કિસી બુઢે કા એક્સિડન્ટ હો ગયા હતા રસ્તામાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે એનું એક્સિડન્ટ છે એ ઘાયલ છે તે ગયેલો હતો. ઉસે અસ્પતાલ ભરતી કરવા કર આયા હૈ એને અસ્પતાલ એટલે કે દવાખાનામાં દાખલ કરીને આવેલો છે. અરે ભાઈ ઇસ પરીક્ષા મેં તો પાસ હો ગઈ કિંતુ ઇસસે ભી બડી ઇન્સાનિયત કી પરીક્ષા મેં પાસ હો ગઈ એ કહે છે કે આ પરીક્ષા છે ભણતરની પરીક્ષા છે એમાં તું પાસ થશે તે પણ સાથે સાથે ઇન્સાનિયત એટલે કે માનવતાની પરીક્ષામાં પણ તે પાસ થઈ જશે. એસે હોનાર સપૂત કે પિતા હૈ આપ બધાએ આવા સુંદર મજાના હોનહાર હોશિયાર બુદ્ધિશાળી પિતા છો તમે એવા પુત્રના પિતા છો પર આ એકમ છે એ પૂર્ણ થાય છે. દેવેન્દ્ર છે એનું વ્યક્તિત્વ છે એ મેધાવી છાત્ર છે સાથે સાથે એ માનવતા એટલે કે ઇન્સાનિયતમાં પણ એ આગળ પાસ થઈ ગયો છે. બાળકો આપણે પણ દેવેન્દ્ર જેવું વ્યક્તિત્વ છે એ ધરાવવાનું છે કે આપણા પ્રિન્સિપાલ આપણા આચાર્ય અને સાથે સાથે આપણે બીજાના